हेलो गुड मॉर्निंग विद्यार्थी मित्रों, मानसरोवर विद्याविहार पुनागाम सूरत। मैं वसावा संगीता बहन, धोरण 4, विषय गुजराती, एकम 10मा। पाठनु नाम छे मूर्खना सरदारों। तो विद्यार्थी मित्रों, अपने होशियार माणस ने चालाक माणस नी तो वात तो सांभळी होय, પણ અહીંયા મૂર્ખના સરદારોની વાત કરેલ છે કે મૂર્ખાઓના મૂર્ખાઓની પણ વાત કરવામાં આવી છે। તો અહીંયા મૂર્ખાઓની અહીંયા મૂર્ખના સરદારો શા માટે કહ્યા છે? તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણે મૂર્ખના સરદારોની વાત કરવાની છે અને એમના લેખક છે જયતિન્દ્ર હરિશંકર દવે। અહીંયા આ પાઠની અંદર આ મૂર્ખના જે સરદારો છે એને મૂર્ખના સરદારો શા માટે કહ્યા હશે? તો વિદ્યાર્થી મિત્રો, આ પાઠની અંદર અકબર અને બિરબલ નામ તો તમે સાંભળ્યા જ હશે અને અકબર અને બિરબલની કહાનીઓ પણ તમે સાંભળી હશે। તો અકબરનો સિપાઈ કોણ છે? બિરબલ। તો બિરબલ એ શું છે? એ ગમે તેવો હાજર જવાબી, ગમે તેવો જો ઉકેલ ન મળતો હોય તો એનું પ્રશ્નનું સોલ્યુશન લાવી દેતો હોય છે, એટલે એને હાજર જવાબી કહેવાય છે। તો એક દિવસે બિરબલના મનમાં થાય છે કે મેં ઘણા બધા ચતુર માણસો જોયા છે પણ મૂર્ખાઓ બહુ ઓછા જોયા છે। હોશિયાર માણસોને તો કોઈ બોલે ચાલે એના વાણી વર્તન પરથી ખબર પડી જાય કે આ બહુ હોશિયાર છે અને એના પરથી એને પકડી શકાય, પણ મૂર્ખાઓને ઓળખવા સી રીતે? એવી રીતે બિરબલને વાત કરે છે। તો બિરબલ કહે છે કે મૂર્ખાઓને પણ આવી રીતે જ ઓળખી શકાય, એને બોલવાની ચાલવાની અને એના પરથી જ એના ક્રિયાઓ હોય કામ હોય એના પરથી આપણે એને ઓળખી શકીએ। તો પછી એક દિવસે બિરબલને બોલાવે છે અકબર અને કહે છે કે અઠવાડિયાની અંદર તારે 6 મૂર્ખને મારે શોધી લાવવાના છે, મૂર્ખના સરદારોને। મૂર્ખાઓ પણ મળી જાય છે પણ મૂર્ખના સરદાર એટલે તેનાથી પણ વધારે મૂર્ખાઓ હોઈ શકે એવા 6 મારે દરબારમાં હાજર કરવાના છે। તો બિરબલ કહે છે કંઈ વાંધો નહીં, એ તો મને મળી જશે। અને પછી એ જ્યારે મૂર્ખાઓની શોધમાં જાય છે ત્યારે પહેલાં એક માણસ ચારાનો ભારો ઘોડા પર બેસીને એના માથા પર મૂકીને જાય છે અને પૂછે છે કે આ ભારો તમારા માથા પર કેમ મૂક્યો છે, એને નીચે મૂક્યો હોત તો? તો કહે છે કે ઘોડો એક તો નબળો છે અને મારો બોજો જેમ તે મૂકી શકે છે તો પછી એના પર આ ચારોનો ભારો કેવી રીતે મૂકી શકું? પણ એ મૂર્ખ કેટલો હતો કે એ ઘોડા પર જ બેસીને ભારો મૂકે છે, તો પછી એટલે પછી એ નોંધી લે છે ચોપડામાં અને પછી આગળ જાય છે। ત્યાં એક એને વીંટી ખોવાઈ જાય છે સોનાની અને વીંટી ક્યાં પડી ગઈ છે એ જ ખબર નથી રહેતી અને ફાનસના અજવાળું જ્યાં હોય છે ત્યાં એ વીંટી અજવાળું પડેલું હોય ત્યાં શોધે છે, ત્યાં જઈને બી એવી રીતના પૂછે છે અને કહે છે કે વીંટી ક્યાં પડી છે તમને ખબર છે? તો કે ના, તો તમે અહીંયા શા માટે શોધો છો? ત્યારે એ કહે છે કે અહીંયા અજવાળો છે અને વીંટી જ્યાં પડી છે ત્યાં અંધારું છે, એટલે ત્યારે પણ એ લખી લે છે। આગળ જાય છે તો એક માણસ રેતીના ઢગલામાં હીરાની વીંટી દાટે છે અને સ્નાન કરવા જાય છે, સ્નાન કરીને આવે છે ત્યારે એ વીંટીના ઢગલાને શોધે છે, ત્યાં જઈને પૂછે છે કે શું શોધે છે? ત્યારે એ કહે છે કે મારે અહીંયા હીરાની વીંટી મેં સ્નાન કરવા ગયો હતો પાણી ત્યારે મેં અહીંયા દાટી છે। ત્યારે એમને કહે છે કે ખરેખર તને યાદ છે કે ચોક્કસ મેં અહીંયા દાટી હતી? તો એ કહે છે કે હા। તો કેવી રીતે તે નિશાની કરેલી? તો કહે છે કે ઉપર વાદળું હતું, વાદળામાં કાળું કાળું દેખાતું હતું અને એને છાંયડો હતો તો ત્યારે મેં ત્યાં દાટેલી। તો પછી એ મૂર્ખ હોય કે નહીં વાદળું ત્યાં ને ત્યાં બેસી રહે એટલે તે પણ એ લખી લે છે, એટલે કેટલા મૂર્ખ થયા? 3 મૂર્ખ થાય છે। ને એવી રીતે
એ ચાર મૂર્ખાઓને શોધીને જાય છે અને પાંચમો અને છઠ્ઠો મૂર્ખ તો કોણ કહે છે દરબારમાં જાય છે. એટલે અકબર તો કહે છે કે તને ચાર મૂર્ખ છ મૂર્ખ શોધવાના કીધા હતા, તું તો ચારો જ લાવ્યા છે. એટલે એમ કહે છે કે પાંચમો હું અને છઠ્ઠો તમે. તો હું કેવી રીતે મૂર્ખ કે મેં આટલા બધા આઠ દિવસ મેં કામ છોડીને પછી આ મૂર્ખાઓને શોધવામાં ટાઈમ બગાડ્યો એટલે હું પણ મૂર્ખ કહેવા છું. અને મેં કેવી રીતે મૂર્ખ એમ પૂછે છે કે તમે આવો વિચાર્યો અને મૂર્ખાઓને શોધવામાં મને કામે લગાડી દીધો એટલે તમે પણ એક જાત એક મૂર્ખ એટલે છ મૂર્ખ થઈ ગયા. ને એવી રીતે એને આનો પ્રશ્નનો જવાબ મળી જાય છે. તો ચાલો વિદ્યાર્થી મિત્રો આપણે એમાં જોઈએ વિસ્તારથી અને પછી હું તમને સમજાવું. મજા આવશે મૂર્ખાના સરદારની વાર્તાઓ આપણને વાંચવાની ગમે. એક દિવસ અકબરે બિરબલને પૂછ્યું અને એક દિવસ અકબર બિરબલને પૂછે છે, મને એવો વિચાર આવ્યો કે ચતુર માણસો તો મેં બહુ જોયા છે પણ મૂર્ખાઓ બહુ ઓછા જોયા છે. એક દિવસ અકબર બિરબલને શું પૂછે છે વિદ્યાર્થી મિત્રો, કહે છે કે એક દિવસ અકબરે બિરબલને પૂછે છે કે મને એવો વિચાર આવે છે કે ચતુર માણસો તો આપણે બહુ બધા જોયા છે પણ મૂર્ખાઓ ઘણા ઓછા જોયા છે. હોશિયાર માણસોને તો એ બોલે ચાલે તે પરથી પકડી શકાય પણ મૂર્ખાઓને ઓળખવા સી રીતે. હવે અકબર શું કહે છે કે હોશિયાર માણસને તો બોલે ચાલે એના પરથી આપણે ઓળખી શકીએ છીએ પણ આ મૂર્ખાને આપણે કેવી રીતે ઓળખી શકીએ. ત્યારે બિરબલ એને કહે છે, એમાં શું અઘરું છે નામદાર, એમાં શું નવાઈની વાત છે, મૂર્ખાઓને પણ એમના બોલવા ચાલવા પરથી જ ઓળખી શકાય. બિરબલે જવાબ આપ્યો. કોને જવાબ આપ્યો? અકબરને જવાબ આપ્યો. કોણે જવાબ આપ્યો? અકબરે, અરે બિરબલે. હા એ ખરું છે. અને પછી અકબર કહે છે કે હા એ પણ ખરું છે, અકબરે કહ્યું. પછી કંઈ વિચાર આવતા એ બોલ્યો અને પછી કંઈ એને વિચાર આવી જાય છે મનમાં અને કહે છે એક કામ કર. શું નામદાર? અકબર કહે છે કે એક કામ કર. તો બિરબલ કહે છે કે શું નામદાર તમે બોલો. તો મારે મૂર્ખાઓને જોવા છે. શું કહે છે અકબર? મારે મૂર્ખાઓને જોવા છે. અઠવાડિયાની અંદર તું છ મૂર્ખના સરદારોને લાવી હાજર કર. કેટલા મૂર્ખોની વાત કરે છે? છ મૂર્ખોની વાત કરે છે. અને કેટલા દિવસની મુદત આપે છે અકબર? આઠ દિવસની અંદર. જેવો હુકમ નામદાર, એટલું કહીને પછી બિરબલ કહ્યું. ને પછી બીજી થોડી ઘણી વાતચીત કરી રજા લીધી અને પછી થોડી ઘણી વાત કરી અને પછી ત્યાંથી રજા લઈ છે. બિરબલ અનેક માણસોના સંપર્કમાં આવ્યો હતો અને બિરબલ ઘણા બધા લોકોના કોન્ટેક્ટમાં આવ્યો. એમાં કેટલાક મૂર્ખાઓ પણ હતા, એમાં કેટલાક મૂર્ખા માણસો પણ હતા, એને ખબર પડી ગઈ. પણ એમાંનો કોઈ મૂર્ખનો સરદાર કહી શકાય એવો ન હતો. એણે શહેરમાં મૂર્ખના સરદારોની શોધમાં ફરવા માંડ્યું. બિરબલ ક્યાં જાય છે? શહેરની અંદર જાય છે. કોની શોધમાં જાય છે? મૂર્ખના સરદારોની શોધમાં જાય છે. પછી આગળ જુઓ. એક દિવસ એક ઘડે સવાર માથા પર ઘાસનો ભારો લઈને જતો એને રસ્તામાં મળ્યો. એક દિવસની વાત છે કે મૂર્ખાઓને સદમાં જ્યારે ફરતો હતો ત્યારે ઘડે સવારો તો એ માથા પર ઘાસનો ભારો લઈને રસ્તામાં મળે છે એને. તો એને ઊભો રાખીને પૂછે છે. કોણ પૂછે છે? બિરબલ. ભલા માણસ, તમે આ ઘાસનો ભારો માથે કેમ મૂક્યો છે? અરે ભલા માણસ, તમે આ ઘાસનો ભારો માથે કેમ મૂકી લીધો છે ઘોડા પર બેસીને? ત્યારે પેલો માણસ શું જવાબ આપે છે? હાથથી ઘોડાની લગામ ઝાલી છે એટલે બગલમાં રાખી શકાય એમ નથી, તેથી માથે મૂક્યો છે, ઘડે સવારે જવાબ દીધો. પણ ઘોડા પર મૂકતા શું થતું હતું? અને કહે છે કે પણ ઘોડા પર મૂકતા શું થતું હતું? તો બિરબલ કહે છે, તો ઘોડો ઘોડા પર જોતા નથી કે ઘોડો કેટલો નબળો છે. કોણ કહે છે? પેલો ઘોડે સવાર. મારો જ ભારે જેમ તે મૂચકી શકે છે તેમાં વળી ઘાસનો ભારો એના પર મૂકું તો એ બિચારો મરી ન જાય, ઘડે સવારે કહ્યું. અને ઘડે સવારે એવી રીતના કહે છે કે હું ઘોડો મારો એટલો નબળો છે, આ ભારો હું એના પર મૂકું, મારો ભારો જ મારો વજન જ જેમ તે મૂકી શકે છે, તો આ ભારો એના પર મૂકી દઉં તો પછી એ બિચારો મરી ન જાય,
બિરબલે એના નામઠામ પૂછીને લખી લીધા. નામઠામ એટલે કે નામ ઠેકાણું પૂછી અને લખી લીધું અને પાછા આગળ ચાલવા માંડ્યા. એટલે એને ખબર પડી ગઈ કે આ તો ખરેખર મૂરખનો સરદાર છે. પછી આગળ જાય છે, ભાઈ મને બેઠો કરો. પછી આગળ જાય છે, બિરબલે એના નામઠામ પૂછીને લખી લીધા અને પછી આગળ ચાલ્યા. ભાઈ મને બેઠો કરો, ભગવાન તમારું ભલું કરશે, એવો સંવાદ સંભળાય છે. કાદવમાં પડેલા એક માણસે બૂમ મારીને કહ્યું, અને કાદવમાં કીચડમાં એક માણસ પડ્યો હતો, હાથ પહોળા કરીને કહે છે કે ભાઈ મને બેઠા કરો, ભગવાન તમારું ભલું કરશે. કોને કહે છે? બિરબલને કહે છે. બિરબલે એની સામે જોયું, બે હાથ પહોળા કરીને કાદવમાં પડ્યો હતો. બે હાથ પહોળા કરેલા હતા અને કાદવમાં પડ્યો હતો, અને એની મેળે બેઠો થઈ શકે એમ ન હતું. અને એની મેળે બેઠો થઈ શકે એમ હતું તો એ બેઠા થવાનો પ્રયત્ન ન કરતો હતો, અને બીજાના સહારે ખડો થવા ઊભા થવા વિચારતો હતો. તમારી મેળે બેઠા થવાય તેમ નથી? તો બિરબલ કહે છે એને કે તમારી જાતે જાતે ઊભા થવાય એવું નથી તમને? તો બિરબલે પૂછ્યું. તો પેલો માણસ એમ કહે છે કે ના, પહેલાં એ જવાબ દીધો. મારો હાથ ઝાલો, અને કહે છે કે મારો હાથ તમે પકડો. કોણ કહે છે? બિરબલ કહે છે. કહી બિરબલે એને ટેકો આપવા પોતાનો હાથ લંબાવ્યો, પણ પેલા માણસે કહ્યું, નહીં નહીં, મારા હાથને ઓળખશો નહીં, નહીં નહીં, મારા હાથને તમે પકડશો નહીં, મારી ચોટલી પકડીને મને બેઠા કરો, મારી ચોટલી પકડો અને મને બેઠા કરો, મારા હાથને સ્પર્શ કરશો નહીં. તો બિરબલ કહે છે એને, કેમ તમારા હાથને કંઈ ઈજા થઈ છે, કંઈ નુકસાની થઈ છે? તો બિરબલે કહ્યું. તો પેલો માણસ કહે છે, ના, ઈજા તો કશી નથી થઈ, પણ પહેલાં મને ચોટલી પકડીને ઊભા કરો, પછી કહું. પેલા માણસે કહ્યું કે પહેલાં મને ઊભા કરી દો, પછી હું તમને કહું છું. બિરબલ કહે છે, એને ચોટલી પકડીને ઊભો કર્યો અને એને ચોટલી પકડીને ઊભો કર્યો, પછી એ પછી પેલો માણસ બે હાથ પહોળા રાખીને ઊભો રહ્યો. તે જોઈ બિરબલે કહ્યું, અને તે જોઈને બિરબલે કહ્યું, પણ તમે હાથ કેમ રાખ્યા છે? બિરબલ કહે છે, પણ તમે આવી રીતના હાથ બે પહોળા રાખ્યા છે એ કેમ રાખ્યા છે? તો પેલો માણસ કહે છે, એ જ તો વાત છે ને. પેલા એ જવાબ દીધો, મારે સુતાર પાસે કબાટ કરાવવું છે, તેની પહોળાઈનું માપ લાવવા એણે મને કહ્યું હતું. શું કહે છે પેલો માણસ? કે મારે સુતાર પાસે કબાટ કરાવવું છે ને, એટલે તેને પહોળાઈનું માપ લાવવાનું કીધું હતું, એણે મને કહ્યું હતું. અમારા ઘરનું જૂનું કબાટ માપી જોયું તો એ મારા બે હાથની પહોળાઈ જેટલું છે, એટલે એ માપ ભૂલી ન જવાય તે માટે બે હાથ પહોળા રાખી હું સુથારને ત્યાં જાઉં છું. પેલો માણસ શું કહે છે? કે મારે કબાટ કરાવવું છે સુથાર પાસે લાકડામાંથી, તો એણે સુથારે મને કીધું હતું કે પહોળાઈનું માપ લઈ આવજો. ત્યારે મારા ઘરે કબાટ બનાવેલું છે, એનો માપ મેં હાથથી માપી જોયો અને મારા હાથનો માપ થઈ ગયો, તો એટલા માટે મેં આ બે હાથ પહોળા કરીને એને માપ આપવા જતો હતો સુથાર પાસે. પછી આગળ જુઓ. પછી આગળ શું કીધું? બતાવતા જતો હતો, રસ્તામાં ચાલતા લપસી પડ્યો, અને રસ્તામાં જતા જતા મેં લપસી પડ્યો, પણ હાથ નીચા કરું તો માપ ભૂલી જવાય એટલે હાથ એમને એમ રાખી પડ્યો રહ્યો. પછી શું કહે છે વિદ્યાર્થી મિત્રોએ? કે માપ જો મેં લપસી પડ્યો તો હાથ નીચા કરીને મેં ઊભો થવા જા તો પછી એ માપ મારો ભૂલી જવાય, એટલે મેં હાથ એમને એમ રાખી પડ્યો રહ્યો હતો. આ તમે આવીને ઊભો કર્યો તો માપ બરાબર જળવાઈ રહ્યું. બિરબલે એના પર નામઠામ પૂછીને લખી લીધા. હવે કેટલા મૂરખો થયા? પહેલો તો ઘોડે સવાર મળ્યો, પછી આ બીજો મૂરખ મળ્યો, એના પણ બિરબલે નામઠામ પૂછી લીધા. આ બનાવ પછી બે એક દિવસ રહીને બિરબલ બાદશાહ પાસે ગયા, અને આ બનાવ બન્યા પછી આ બે બનાવ બન્યા પછી બિરબલ બાદશાહ પાસે એક દિવસ ગપ્પા મારીને રાતે ઘેર પાછો ફરતો હતો. ત્યાં રસ્તામાં ફાનસ હેઠળ એણે એક માણસને કંઈ શોધતો દીઠો, હેઠળ યાને નીચે, દીઠો યાને જોયો. તો શું કરે છે?
એ બનાવ પછી બાદશાહ સાથે વાત કરવા ગયા અને ત્યાંથી વાત કરીને રાતના મોડા આવતા હતા તો રસ્તામાં એને એક માણસ ફાનસ નીચે કંઈક શોધતો દેખાયો. શું શોધો છો? કંઈ પડી ગયો છે? બિરબલે એને પૂછ્યું કે તમે શું શોધી રહ્યા છો અહીંયા? કંઈ પડી ગયું છે તમારાથી? તો પેલા માણસે કીધું કે હા. પેલા એ ટૂંકમાં જવાબ આપ્યો, હા. શું? તો સોનાની વીંટી. તો શું એમ કહે છે બિરબલ કે શું પડી ગયું, શું છે? તો પેલો માણસ કહે છે કે સોનાની વીંટી, લાવો હું એ શોધવા લાગું. અને પછી બિરબલ બી શોધવા લાગ્યો. કહી બિરબલે પણ વીંટીની શોધ માંડી. ત્યાંથી પસાર થતા માણસોએ પણ શોધવા માંડ્યા. તમારી ખાતરી છે કે અહીં જ પડી હતી? બિરબલ એને પૂછે છે કે તમારે ખાતરી છે કે અહીં જ પડી હતી વીંટી, કે ક્યાંક ખોઈ ગઈ છે? થોડી વારે ટોળામાંથી એક જણે પૂછ્યું. અને થોડી વાર થઈ એટલે એક ટોળામાંથી એક જણે પૂછ્યું. ત્યાં ઘણા બધા માણસો ભેગા થઈ ગયા અને બધા શોધવામાં મદદ કરી રહ્યા હતા. ના, અહીં નથી. અને પેલો માણસ કહે છે કે ના, અહીં નથી. તો ત્યારે પડી ગઈ છે તો ત્યાં દૂર? તો પેલો માણસ કહે છે કે પડી તો દૂર ગઈ છે. આગે અંધારા ખૂણા તરફ આંગળી કરી એણે જવાબ દીધો. આગળના અંધારામાં એણે એક આંગળીથી ચીંધીને બતાવ્યું. ત્યારે અહીં શા માટે શોધો છો? બધાએ કીધું કે તો પછી અહીંયા શા માટે શોધી રહ્યા છો તમે? ત્યાં વીંટી પડી ગઈ છે ને અહીંયા શોધો છો, એટલેથી ગબડીને થોડી અહીં સુધી આવે. ને આટલે દૂર રહે ત્યાંથી ગબડીને અહીંયા થોડી આવશે એમ કહે છે. ત્યાં અંધારું બહુ છે અને અહીં દીવો છે. અને પેલો મૂર્ખ માણસ શું કહે છે? ત્યાં અંધારું ઘણું છે એટલે ત્યાં શોધતો નથી, અને અહીંયા દીવો છે એટલે હું દીવા નીચે શોધું છું, એટલે અજવાળે શોધી શકાય. પેલા એ જવાબ દીધો, મારો બેટો એ પણ તદ્દન મૂર્ખ છે. અને પછી બિરબલને તો ત્રીજો મૂર્ખ પણ મળી ગયો. આપણને નકામી મહેનત કરાવી, અને બધા એમ કહે છે કે આપણા બધાને એને નકામી મહેનત કરાવી, એમ તિરસ્કારથી કહીને વીંટી શોધવા ભેગા થયેલા લોકો ત્યાંથી ચાલી નીકળ્યા. બિરબલે એના નામ ઠામ લખી લીધા. અને બિરબલે શું કર્યું હતું? એના નામ ઠામ લખી લીધા હતા. બીજે દિવસે બિરબલ નદી કિનારે ફરતો હતો. અને બીજા દિવસે બિરબલ શું કરતો હતો? નદી કિનારે ફરવા જતો હતો. ત્યાં એણે એક માણસને અને ત્યાં એક એણે એક માણસને રેતીના ઢગલામાં કોઈ શોધતો જોયો. અને રેતીના ઢગલામાં એ કોઈ શોધતો હોય એવી રીતે એણે જોયું. શું શોધો છો ભાઈ? ત્યારે ચોથા મૂર્ખને ત્યાં જાય છે તો કહે છે એ રેતીના ઢગલામાં કોઈ શોધી રહે છે. બિરબલ એને જઈને પૂછે છે કે તમે શું શોધો છો ભાઈ? હું નદીમાં નાહવા ગયો હતો ત્યારે મારી આંગળીએ હીરાની વીંટી હતી, તે મેં અહીં રેતીમાં દાટી હતી. હવે તે જોડતી જ નથી, પહેલાંએ કહ્યું. ક્યાં નાહવા ગયેલા હતા? નદીમાં નાહવા ગયો હતો અને આંગળીમાં મારી હીરાની વીંટી હતી, એ રેતીમાં મેં દાટી દીધી છે, પણ એ અહીંયા મળતી જ નથી. ક્યાં દાટી હતી તે બરાબર ખબર છે? બિરબલ પૂછે છે એને કે તે કાં દાટી હતી એ તને યાદ છે? ત્યારે પેલો મૂરખ કહે છે, હા, અહીં રેતીમાં ઊંડો ખાડો પાડીને દાટી હતી. પણ કઈ નિશાની રાખી છે? એ કઈ નિશાની કરેલી તે અહીંયા ઊંડો ખાડો પાડી દાટેલી છે? હા, નિશાની રાખ્યા વગર તે કંઈ દાટું ખરો? તો પછી પેલો મૂરખનો સરદાર એને કહે છે કે હા, નિશાની રાખ્યા વગર કંઈ દાટું ખરો? મેં કે સી નિશાની રાખી હતી? એમ બિરબલ પૂછે છે એને. તો કહે છે કે જ્યાં મેં વીંટી દાટી હતી ત્યાં બરાબર તેની ઉપર આકાશમાં ઊંટના જેવા દેખાવનું એક વાદળ હતું. કેવું વાદળ હતું? ઊંટના જેવું દેખાતું હતું અને તેવું કાળું કાળું વાદળ હતું એમ કે. પણ હવે વાદળું એ દેખાતું નથી, અને પણ હવે એ વાદળું પણ દેખાતું નથી. પહેલાં એ નિરાશ થઈને જવાબ આપ્યો. પછી બિરબલને એના પણ નામઠામ પૂછીને લખી લીધા. હવે કેટલા મૂર્ખ થઈ ગયા? ચાર મૂર્ખ થઈ ગયા. અકબરે આપેલી મહેતલ પૂરી થઈ, મહેતલ યાને મુદત પૂરી થઈ એટલે દરબારમાં જઈને ઉપર ગણાવેલા ચારેય જણાના નામઠામ આપી અકબરને એ સૌને બોલાવી મંગાવવા કહ્યું. આપે આપ માંગેલા મૂરખના સરદાર આ રહ્યા નામદાર. અને પછી ચારે મૂરખને લઈ જાય છે અને કહે છે કે તમે જે મંગાવેલા મૂરખના સરદારો આ રહ્યા સાહેબ. પછી અકબર કહે છે
પણ આ તો ચારો જ છે, મેં તને છો લાવવાનું કહ્યું હતું. અકબર કહે છે, તો નામદાર છોએ છો હાજર છે. ને નામદાર કહે છે કે છોએ છો હાજર છે. બિરબલે જવાબ દીધો, આ તો ચાર દેખાય છે, બાકીના બે ક્યાં છે? અકબરે પૂછ્યું. ત્યારે બિરબલ શું કહે છે, આ તો આ ચાર તો આપ નામદારે જોયા, પાંચમો હું. અને બિરબલે કહ્યું, અને તું તું તો મૂરખનો સરદાર. અકબરે નવાઈ પામી પૂછ્યું, હા નામદાર, કેમ? બીજા જે જાણે બીજા કોઈ કામ ન હોય તેમ મૂર્ખાઓની શોધ કરવા હું નીકળ્યો ને મેં આઠ દહાડા નકામાં બગાડ્યા, તે હું મૂરખનો સરદાર નહીં તો બીજું શું? બિરબલે કહ્યું. અને છઠ્ઠો? ત્યારે છઠ્ઠો કોણ એમ કહે છે? તો છઠ્ઠો નામદાર એમ કહે, કસૂર માફ કરજો, જો રાજકાજનાને બીજા અનેક સારા કામો પડતા મૂકી મૂરખના સરદારો શોધી દરબારમાં આણવાનો મને હુકમ કરનાર તે છઠ્ઠો મૂરખનો સરદાર કહ્યું. તો બિરબલે કહ્યું, એટલે એ તો હું. અકબરે કહ્યું, એટલે એ તો હું જ મૂરખનો સરદાર છું એમ કહે છે. પછી, હા નામદાર, આપણે બંને, હું મૂરખને શોધવા માટે ગયો એટલે હું મૂરખ, ને આપે મને શોધવા મોકલ્યો એટલે આપ પણ મૂરખ. બિરબલે એને કહ્યું, કેટલું ગુમાન, બાદશાહનું અપમાન, બિરબલને સજા થવી જોઈએ. એક દરબારી બોલી ઉઠ્યો કે આટલું બધું અભિમાન જુઓ એમને, એમ કે બાદશાહનું અપમાન થયેલું ગણાય, અપમાન કરે છે, બિરબલને તો ખરેખર સજા આપવી જોઈએ. તો કહે છે, નહીં નહીં, અકબરે હસીને કહ્યું. અકબર કહે છે કે ના ના, બિરબલ સાચું કહે છે, એણે ટોકર કરીને પણ મને ખરી વાતનું ભાન કરાયું છે. મૂર્ખાઓના વિચારમાં અથવા મૂર્ખાઓને શોધવામાં વખત બગાડ્યો એ પણ મારી મૂર્ખાઈ નહીં તો બીજું શું છે? બાદશાહે કહ્યું. પછી બિરબલને ઇનામ આપી રાજી કર્યા, અને બિરબલને ઇનામ આપીને ત્યાંથી રાજ્યસભામાંથી રાજી કર્યા, અને એ ત્યાંથી ચાલતો થયો. તો વિદ્યાર્થી મિત્રો, આ મૂર્ખાની સરદાઈ મૂર્ખના સરદારો પાઠની અંદર એટલી મસ્ત કહાની છે, આપણને યાદ રહી જાય એવું, અને સાંભળવાની પણ મજા આવે એવી છે. તો એ અહીંયા આપણે આ કહાની વાર્તા પૂરી થાય છે. હવે જુઓ શબ્દ સમજૂતી. શબ્દ સમજૂતીની અંદર બિરબલ એટલે કે અકબરનો એક દરબારી જે બુદ્ધિ ચાતુર્ય તેમજ હાજર જવાબી માટે જાણીતો. પછી નામદાર એટલે કે રાજા માટેનું માનવાચક સંબોધન. ચતુર એટલે કે સંજોગો અનુસાર પ્રશ્નો કે સમસ્યાના ઉકેલ શોધનાર અથવા હોશિયાર. ઘોડે સવાર એટલે કે ઘોડા ઉપર સવારી કરનાર. ભારે અને ઘાસ લાકડા વગેરે એકઠા કરી બાંધાતા થતા ભારી. નામઠામ લઈને નામ અને ઠેકાણ. મહિતોલિયાને મુદ્દત. કસુરિયાને વાંક. આણિયાને બોલાવી લાવવાનું. ગુમાન એટલે અભિમાન. અને અપમાન એટલે સામી વ્યક્તિને દુઃખ થાય તેવું તછડું બોલવું કે વર્તન કરવું. ટોકરી અને સૂચના અથવા મીઠો ઠપકો. મૂરખનો સરદાર મહામૂર્ખ ભારે મૂરખ. એ રહ્યો આપણો શબ્દ સમજૂતી. પછી આવે છે રૂઢિપ્રયોગ. રૂઢિપ્રયોગની અંદર રજા લેવી એટલે કે વિદાય થવા અથવા પરવાનગી લેવી. ભાન કરાવવું એટલે કે સાચી સમજ આપવી. હવે સ્વાધ્યાય આવે છે વિદ્યાર્થી મિત્રો. સ્વાધ્યાયની અંદર પ્રશ્નો એક એક વાક્યમાં લખવાનું છે. બિરબલના મતે મૂર્ખાઓને સી રીતે ઓળખી શકાય? કેવી રીતે ઓળખી શકાય મૂર્ખાઓને એની બુદ્ધિ ચાતુર્યથી? બાદશાહે બિરબલને કયું નામ કામ સોંપ્યું હતું? તો બાદશાહે બિરબલને કયું કામ સોંપ્યું હતું? મૂર્ખાઓને શોધવાની. મૂરખ બે હાથનું માપ કોને બતાવવા જતો હતો? તો સુથારને. બિરબલે અકબર બાદશાહને સાથી મૂરખ કહ્યા. શા માટે મૂરખ કહ્યા? કે તમે આ રાજકાજના કામકાજ છોડીને મને તમે મૂર્ખાઓની શોધમાં મોકલ્યા એટલે તમે મૂરખ. તો આ રહ્યા પ્રશ્નો એકથી ચાર એક એક વાક્યોના. પછી પ્રશ્નો બે, નીચે આપેલા પ્રશ્નોના ઉત્તર લખો. ઘોડે સવાર કઈ રીતે મૂરખ હતો? તો ઘોડે સવાર કઈ રીતે મૂરખ હતો એ લખવાનું છે. કાદવમાં પડેલા માણસની સી મૂર્ખાઈ હતી? શું સી મૂર્ખાઈ હતી? ઘોડે સવારને કોઈ મૂરખ હતી એમાં?
કેમ કે ચારાનો ભારો માથા પર મૂકીને જતો હતો, નીચે મૂકવાના બદલે એટલે મૂરખ હતો. અને કાદવમાં પડેલા માણસની સી મૂર્ખાઈ હતી તો એ સુતારને માપ બતાવવા જતો હતો અને હાથ પહોળા કરીને બેઠો હતો, એ મૂર્ખાઈ હતી. હવે પછી આવે છે પ્રશ્ન નંબર, પાના નંબર 53 પર જો સોનાની વીંટીવાળો અને હીરાની વીંટીવાળો આ બંને માણસમાંથી તમને કયો માણસ વધારે મૂર્ખ લાગે છે, કયો વધારે મૂર્ખ લાગે છે, અંધારાવાળું કે પછી પેલો દાટેલું, તે રેતીમાં દાટેલું તે વધારે મને મૂર્ખ લાગે છે. તમને જે મૂર્ખ લાગે તે લખવાનું. ચોથું, બિરબલે કુલ કેટલા મૂર્ખના સરદારો શોધ્યા, કયા કયા? બિરબલે કુલ 4 મૂર્ખના સરદારો શોધ્યા હતા. એક ભારાવાળો, એક ફાનસવાળો, એક મા પાપા જતો હતો તે, અને એક રેતીવાળો. પ્રશ્ન 3, નીચે આપેલા વાક્યો કોણ બોલે છે તે લખો, તેમજ વાક્યનું અનુલેખન કરો. નીચેના વાક્યોમાં કોણ બોલે છે લખવાનું છે. જેવો હુકમ નામદાર, તો કોણ બોલે છે? અકબર બોલે છે અને બિરબલને કહે છે. ઉપણ ઘોડા પર મૂકતા શું થતું હતું? અકબર બોલે છે, ભાઈ મને બેઠો કરો, ભગવાન તમારું ભલું કરશે. સુથારને માપ આપવા જનાર માણસ, કેટલું ગુમાન, બાદશાહનું અપમાન, બિરબલને સજા થવી જોઈએ. સભામાંથી એક માણસ બોલી ઉઠે છે. સમાનાર્થી શબ્દો જુઓ. નીચેના સમાનાર્થી શબ્દો લખો. વાંક એટલે 10, આચર્ય અને નવાઈ, ટોકરી અને રોકટોક કરવી, ઝાલવું અને પકડવું, આગે અને આગળ, ગતવું અને શોધવું. નીચેના શબ્દોના વિરોધાર્થી શબ્દો લખો. હોશિયાર તો કેવું, ડોફળ. નિરાશા તો આશા. અઘરું તો સહેલું, નબળું તો સબળું, જૂનું તો નવું, અંધારું તો પજવાળું. હવે શબ્દો સમૂહ આવ્યા. નીચેના શબ્દો સમૂહ માટે એક એક શબ્દો લખો. ઘોડા ઉપર સવારી કરનાર તો ઘોડે સવાર. ઘાસ વગેરે એકઠા કરીને બાંધેલો જથ્થો તો ભારો. હવે 7મો પ્રશ્ન જુઓ વિદ્યાર્થી મિત્રો. શાળાના પુસ્તકાલયમાંથી આવી રમૂજ પ્રેરક વાર્તાઓ મેળવીને વાંચો, તમને ખૂબ મજા પડી હોય તેવી 2 વાર્તાના નામ લખો. તમને જે તમે જ્યારે પુસ્તકો વાંચ્યા હોય અને પુસ્તકોમાંથી તમને કોઈ પણ પુસ્તકોમાંથી તમને 2 ગમતી વાર્તા હોય એના નામ લખવાના છે. 8મું છે, નીચેના શબ્દો આગળથી અને પાછળથી વાંચો. નીચેના શબ્દો આગળથી અને પાછળથી, અહીંયા તરત છે, અહીંયા તો તરત એ વંચાય છે. નયન તો નયન એ બી વંચાય છે. કાલિકા તો કાલિકા બરાબર વંચાય છે. નવજીવન તો નવજીવન. હવે જુઓ એના પછી છેલ્લો પ્રશ્ન. આગળ પાછળથી વાંચતા સરખા લાગે તેવા 2 શબ્દો અહીં લખો અને બીજાને વંચાવો. એવા શબ્દ આપણે અહીંયા શોધવાના છે. આગળથી વાંચે તો પણ સરખો બને, પાછળથી વાંચે તો પણ. 9મો પ્રશ્ન છે, મૂર્ખાઓને પણ તેમના બોલવા ચાલવા પરથી ઓળખી શકાય. આ વાક્યમાં લીટી દોરેલા શબ્દો ફરીથી વાંચો. આવા બીજા શબ્દો લખો અને આવા બીજા શબ્દો લખો. બોલવા ચાલવા, હરવા ફરવા, ઉઠવા બેસવા, એવા જે વાક્યો હોય એ અહીંયા લીટી દોરેલા હોય એવાને ઓળખીને અહીંયા લખવાનું છે. લખવા, વાંચવા, ઉઠવા બેસવા, એવા શબ્દો અહીંયા આપણે લખવાના છે. હવે ઉપર નોંધેલા શબ્દોનો ઉપયોગ કરી વાક્ય બનો. અને હવે પછી આ મારે એમની સાથે બોલવા ચાલવા જોઈએ એવી રીતે આપણે વાક્ય બનાવવું જોઈએ. મારા ભાઈ સાથે ઉઠવા બેસવાનું થાય છે તો એવી રીતે આપણે વાક્ય બનાવીએ તેવી રીતે બનાવવાનું છે. અહીંયા આપેલું છે ઉદાહરણ, બોલવા ચાલવા, તો એની સાથે બોલવા ચાલવામાં કોઈ વાંધો નથી. તો એવા 4 વાક્યો આપણે બનાવવાના છે. નીચેના શબ્દોને શબ્દકોશના ક્રમમાં ગોઠવો. હવે નીચેના ક્રમમાં શબ્દકોશના ક્રમમાં ગોઠવવાનું છે તો અહીંયા શું છે, સંપર્ક, પ્રયત્ન, ઈજા, ટોળું અને ટૂંકું. હવે આપણે શબ્દકોશના ક્રમમાં જ્યારે પણ ગોઠવીએ ત્યારે સ્વર અને વ્યંજનને ધ્યાનમાં લેવાનું
હોય છે. તો હવે સ્વર અને વ્યંજનની અંદર આપણને સ્વર પહેલાં આવે છે ઓ આ ઈ વાળું, તો ઈજા લખેલું છે તો ઈજા એ પહેલાં આવશે. પછી આવશે કયું? ટોપાલીનો ટો. ટૂંકું આવશે કે ટોળું આવશે? પહેલાં તો ટોળું આવશે, પછી ટૂંકું. પછી આવશે પો, પ્રયત્ન, અને પછી સંપર્ક. એવી રીતે તમારે આને લખવાનું છે. તો વિદ્યાર્થી મિત્ર, અહીંથી આપણે જે એકમ દસમાં છે મૂરખના સરદારો, તે અહીંયા પૂરો થાય છે. અને આપણે એ મૂરખના સરદારોને કેવી રીતે શોધી શકીએ છે તે મૂરખના સરદારોને વાત અહીંયા કરવામાં આવેલી છે. આ સ્વાધ્યાય જે છે, શબ્દ સમજૂતી છે, રૂઢિપ્રયોગો છે, પછી શબ્દ સમૂહ છે, એ બધું તમારે નોટબુકની અંદર સ્વાધ્યાય આખું લખવાનું છે. અને મૂરખના સરદાર પાઠ એક વખત તમારે વાંચવાનું છે, તો તમને ખ્યાલ આવે કે એ કેવી રીતે આવે છે તે, અને વાંચવાની મજા પણ આવશે, અને પ્રશ્નોનો જવાબ પણ તમને સરળતાથી મળી રહેશે. તો અહીંથી આપણો એકમ પૂર્ણ થાય છે. અસ્તુ, જય હિન્દ.